ચલો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે પાઠ 3 જુમો ભિસ્તીની અંદર આપણે પાના નંબર 10 ઉપર પહોંચ્યા હતા. ત્યાંથી આપણે જોઈએ, આપણે જોયું કે જુમો અને ભિસ્તી સવારે ફરવા નીકળ્યા હતા, બરાબર. તો જુમો એટલો બધો ખુશ હતો કે ના પાડી એને કે બહાર આપણે ખાવું નથી એમ કરીને ખુશ થઈ ગયો. ખુશમાં ખુશમાં દોડતો હતો, દોડતા દોડતા એનો પગ રેલવેના પાટા ત્યાં ફસાઈ ગયો. અને રેલવેના પાટામાં ફસાઈ ગયો માટે ઘણા બધા જુમાએ પગ કાઢવાના પ્રયત્નો કર્યા, પણ તે ધબ દઈને નીચે બેસી ગયો. અને જેમ જેમ પગ કાઢવાનો પ્રયત્ન કર્યો તેમ વધારે ને વધારે પગ ભરાતો ગયો હતો. જુમો પાછળ હતો અને તે શ્વાસભેર દોડતો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચેડ્યો, પણ બધું વ્યર્થ. વ્યર્થ એટલે નકામ, બરાબર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો હવે આપણે આગળનો ફાળ જોઈએ. આછું અંધારું ને આછો ઉજાસ હતો, થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો, અરે રે ગાડી આવશે તો જુઓ, પ્રશ્નાચિહ્ન છે બાળકો, બરાબર. તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. અને ગાંડો દોડે તેમ જુમો પણ બિચારો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો વે વે વેણો મારો પાડ્યો, એટલે કે તે અપઘડી કપાઈ જશે. જુઓ પણ જુઓ, પેલા પાટામાં સપડાયો છે મારો પાડો કે. બંને જણાએ જુમાએ દેખાડ્યું, કાંઈક કારું કારું તડફડતું હોય એવું લાગ્યું. કેમ કે શિયાળામાં આપણને ખબર છે 7-7:30 સુધી સારું અજવાળું થાય, 7:30 સુધી, બરાબર. ત્યાં સુધી તો અંધારું જ હોય. તો એણે કહ્યું, શું છે? મારો વેણું, મારા વેણું છે, વેણુંનું નામ શું છે? તો કે પાડો, બરાબર. હવે પાના નંબર 11 ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. ઓહો, જા જા ફાટકવાળા પાસે દોડ, શું કહે છે? ઓહો, આ તો તારો કોઈ પ્રાણી લાગે છે ને. જા જા જલ્દી ફાટકવાળા પાસે દોડ, કે તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. શું કહે છે? તમે કે મને થોડો મદદ કરો, એમ ટેકો આપવો એટલે મદદ કરવી. તો કે તમે મને થોડી મદદ કરો તો મારા વેણુંનો પગ નીકળી જાય ને પ્રાણીનો જીવ બચી જાય કે એનો. પ્રશ્નાચિહ્ન. અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે, એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. એમ કહીને એ બંને જણા ચાલતા થઈ ગયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો અને જુમો ફાટકવાળા તરફ દોડી ગયો. પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. પણ ઘરમાંથી જે ઘંટડીનો અવાજ આવે છે એ અવાજ સિવાય કોઈ માણસ ફરકતું, એટલે કે કોઈ પણ આજુબાજુમાં રોડ ઉપર ચાલતું પણ ક્યાંય કોઈ જોવા મળતું નથી. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ, એટલે આગળથી એક ગાડી આવી રહી છે અને સિસોટી સંભળાય છે. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, જુમાએ ચારે દિશામાં એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં. પણ માણસનું કોઈ છયું એટલે કે કોઈ માણસ જોવા મળતું નથી. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. શું કહે છે? ઝપાટા બંધ જલ્દી પેલો સિગ્નલનો જે થાંભલો છે એ તરફ દોડ્યો. સાંકળ ખેંચી, ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેવું હતું નહીં અને ઘંટડીના અવાજમાં તેનો અવાજ સંભળાય તેવું લાગતું નથી કે. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. પાટું એટલે લાત મારી. એ કોણ પ્રશ્નચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે. શું કહે છે? ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવી કાઢો, મારું જનાવર, મારું પ્રાણી કપાઈ જાય છે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. દોડો દોડો, મારું જનાવર કપાઈ જાય છે. જુમો બૂમો પડવા લાગ્યો. દોડો દોડો, મારું પ્રાણી કપાય છે કે.
ઝુમાય હતું એટલું બળ કરીને ચીસ પાડી, શું કહે છે, ઝુમાય હતું તેટલી તાકાત કરીને ચીસો પાડી, પણ એના કર્કશ, કર્કશ એટલે પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી, જેવી શાંતિ હતી એવી જ શાંતિ જણાતી હતી. ઝુમાએ આકાશ તરફ જોયું, શું કહે છે, ઝુમાએ આકાશ તરફ જોવા લાગ્યા, છેલ્લો તારો આ થમતો હતો, છેલ્લો તારો આ થમે છે. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું, શું કહે છે, અજવાળું જે વધે છે એ અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું જોવા મળે છે. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો, જુઓ ગાડીનો જે અવાજ છે, અવાજ એકદમ નજીક આવી જાય છે. તેણે પોતાની લાકડી ફેંકી દીધી, અને એણે પોતાની જે લાકડી છે પણ ફેંકી દીધી, અને બૂમો પાડી છે, યા પર્વત દિગાર, શું કહે છે, યા પર્વત દિગાર એટલે હે ભગવાન, તેણે મોટેથી બૂમ પાડી, તેણે મોટેથી બૂમો પાડવા લાગી. એટલું બોલીને ઝૂમો એકદમ દોડ્યો, શું કહે છે, આટલું બોલીને ઝૂમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો, જુઓ વ્યર્થ એટલે નકામી, નકામી મહેનત કર્યા પછી વેણું થાકીને હાંફતો એટલે હાંફી ગયો, શ્વાસ ચડી ગયો, ને બિચારો ત્યાં પડ્યો, તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણું ઝૂમો વેણું થાકી ગયો છે ને હાંફતો હાંફતો નીચે પડ્યો, તેની ગોદમાં તે ભરાઈ બેઠો, ખોરામાં ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાડતા કહ્યું, વેણુએ તેને શાંત રીતે ખંજવાડતા કહ્યું, દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ, હો આપણે બંને મિત્રો સાથે છે, તું ગભરાય નહીં. અને અમે એમ કહીને ઝૂમો છેક તેના પગ પાસે દોડ્યો, એવું કહીને ઝૂમો છેક તેના પગ પાસે દોડી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી પાઠ થકી આવતા વિડીયોએ આપણે આગળનું કરાવડાવીશું, તમે આ સમજી, વિડીયો સમજી અને વાંચજો બરાબર.